ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત પાર્ટ એ પાર્ટ એમાં પાઠ પંદર છે તમારો રાજ્ય સરકાર પાર્ટ પંદર રાજ્ય સરકાર પાર્ટ એ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર નાઇન્ટી ફોર પેજ નંબર નાઇન્ટી ફોર ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો બરાબર છે આપણું બાકી હતું કારોબારીથી તો કારોબારી એ શું છે તો રાજ્યની કારોબારી રાજ્ય સરકારનો મહત્વનો અંગ છે રાજ્યની કારોબારી એ રાજ્ય સરકારનું મહત્વનો અંગ છે રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે તો રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે કારોબારીમાં મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમને કારોબારી વિશે થોડું કંઈ કહું છું તે સાંભળો તમને એ તો ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે કારોબારી એ શું છે તો કારોબારી એ એક સરકારનું અંગ છે અને કારોબારી એ શું કરે છે તો કારોબારી એ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે થોડું વધારે વિદ્યાર્થી મિત્રો સાંભળો સરકારનું સૌથી વધુ કાર્યશીલ સૌથી વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ એટલે શું કારોબારી અને સંઘીય કારોબારી એટલે કે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં કોણ કોણ હોય છે વડાપ્રધાન મંડળ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલા તંત્રનો પણ એમાં સમાવેશ થાય છે રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ એ લોકોના સીધા સંપર્કમાં પણ આવતા હોય છે રાજકીય કારોબારી દર પાંચ વર્ષે મુદ્દત પૂરી થતા કે સત્તા ત્યાગ કરતા બદલાતી પણ હોય છે વિદ્યાર્થી મિત્રો રાજકીય કારોબારી હોય વહીવટી કારોબારી હોય બરાબર છે તો અલગ અલગ તમને આગળના ધોરણમાં જશો તેમ થોડું તમને વધારે પણ મળશે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત ગુણવત્તા અનુભવ બરાબર આ બધું હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કારોબારીની નીચે જે તમને આપી છે પ્રવૃત્તિ બરાબર છે તે પ્રવૃત્તિની આપણે ચર્ચા કરીશું જુઓ પ્રથમ પ્રશ્ન તમને પ્રવૃત્તિમાં શું આપ્યો છે કે તમારા વિધાનસભાના મત વિસ્તારનું નામ શું છે એ જે એ તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે કેવી રીતે આપો છો તો જે સ્થળ હોય તમારા મત વિસ્તારનું એ સ્થળનું નામ તમારે લખવું પડે બીજો પ્રશ્ન છે હાલમાં તમારા મત વિસ્તારમાં ત્યાં કયા પક્ષના ધારાસભ્ય છે તે પણ તમારે તમારા ત્યાં જે હોય એ લખવું પડે અને વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે હાલમાં કયા પક્ષની રાજ્ય સરકાર છે તો હાલમાં ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકાર છે એના પછીનો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ચાર ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે તમને બધાને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે આપણા ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી છે અને રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત કોણ છે આચાર્ય દેવવ્રત હું ફરીથી રિપીટ કરું છું ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત છે એના પછીનો પ્રશ્ન જુઓ ગુજરાતના આપણા શિક્ષણ મંત્રી કોણ છે આપણે અલગ અલગ પ્રશ્નો એને કરી દઈએ સાથે લખવાની જગ્યાએ કે ગુજરાતના આપણા શિક્ષણ મંત્રીનું નામ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે ગુજરાતના આપણા શિક્ષણ મંત્રીનું નામ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે અને આપણા ગૃહમંત્રી કોણ છે તો ગૃહમંત્રીનું નામ પ્રદીપસિંહ જાડેજા છે અને નાણાં મંત્રી કોણ છે શ્રી નીતિનભાઈ પટેલ છે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે સામેના પેજ ઉપર આપણે જોઈશું કારોબારીના કાર્યો જણાવો ચાલો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર નાઇન્ટી ફાઈવ ઉપર આપણે જોઈશું કારોબારીના કાર્યો વિદ્યાર્થી મિત્રો આ તમારો મુદ્દાસર પ્રશ્નનો ઉત્તર તમારે લખવાનો છે કારોબારીના કાર્યો જણાવો વિધાનસભા બરાબર છે તો રાજ્ય કક્ષાએ વિધાનસભા એ શું છે તો એ વિધાનસભા એ શું છે નીચલું ગૃહ છે કેવું ગૃહ છે નીચલું ગૃહ છે વિધાનસભાએ ઘડેલા અને કારોબારી છે એટલે કારોબારી તો શું કામ કરે કારોબારી તો કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે એ તો બધાને આવડે છે બરાબર તો વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ એ કારોબારી કરાવે છે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કારોબારી કરાવે છે બીજું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેનું ધ્યાન પણ કોણ રાખે છે કારોબારી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમની તકેદારી એટલે કે ધ્યાન પણ કારોબારી રાખે છે રાજ્યની આર્થિક આર્થિક એટલે કોઈને કામ ધંધો મળ્યો કે નહીં નાણાકીય સ્થિતિ બરાબર છે અલગ અલગ વ્યવસાય એને શું કહેવાય આર્થિક અને સામાજિક સામાજિક એટલે લોકોની સમસ્યાઓ રસ્તાની સમસ્યા પાણીની સમસ્યા વીજળીની સમસ્યા લોકોની જાત જાતની સમસ્યાઓ હોય છે ને વિદ્યાર્થી મિત્રો તો કારોબારી શું કામ કરે છે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા માટે કારોબારી પ્રયત્ન કરે છે ઇઝી છે પ્રશ્ન એટલે તમારા તૈયાર કરીને લખી પણ દેવાનો રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે પણ શું કરે છે કારોબારી આયોજન કરે છે ગરીબી એટલે શું જેની મૂળભૂત જરૂરિયાતો ખોરાક પોશાક રહેઠાણ આરોગ્ય શિક્ષણ જેની આ બધી મૂળભૂત જરૂરિયાતો ના સંતોષાતી હોય બરાબર છે તો એવા ગરીબ લોકોને મદદ કરવા માટેનું આયોજન પણ કોણ કરે છે કારોબારી તમે અલગ વાક્ય પણ બની બનાવી શકો છો બેકારી કે જો કોઈને કામ ના મળતું હોય જેને કામ કરવું છે છતાં કામ નથી મળતું નિરક્ષર લોકોને પણ નથી મળતું કેટલાક શિક્ષિત લોકોને પણ નથી મળતું બરાબર છે તો આવી બેકારી દૂર કરવા માટેનું આયોજન પણ કોણ તૈયાર કરે છે કારોબારી પછી છે શિક્ષણ બરાબર છે અભ્યાસક્રમ એટલે સ્વાસ્થ્ય એટલે કે લોકોનું આરોગ્ય વાહન વ્યવહારનો પ્રશ્ન સંદેશા વ્યવહારનો પ્રશ્ન વીજળી આ બધી સેવાઓ પણ પૂરી પાડવા માટે કોણ પ્રયત્ન કરે છે એ પણ કારોબારીનું કાર્ય છે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી આ બધી સેવાઓ પણ કારોબારી પૂરી પાડે છે હવે જોઈએ સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે એની કાળજી પણ કોણ રાખે છે કારોબારી કે આખા રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે કોઈ આર્થિક કોઈ સામાજિક કોઈ સમસ્યાઓ ઊભી થાય નહીં તો એ માટેનું કાર્ય પણ કોણ કરે છે કારોબારી કરે છે અને જુઓ વિદ્યાર્થી મિત્રો તમારું છેલ્લે આપ્યું છે રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે તો પ્રજાનું કલ્યાણ થાય પ્રજાને સુખ અને સમૃદ્ધિ મળે એ કામ પણ કોણ કરે છે રાજ્ય સરકાર કરે છે આ તમારો સવિસ્તાર પ્રશ્નનો ઉત્તર પૂરો થયો કારોબારીના કાર્યો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે તમને રાજ્યપાલ કયો પ્રશ્નો છે રાજ્યપાલ ચાલો વિદ્યાર્થી મિત્રો રાજ્યપાલને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો રાજ્યપાલને અંગ્રેજીમાં ગવર્નર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને ચર્ચા કરી કે ગુજરાતના રાજ્યપાલ કોણ છે તો ગુજરાતના રાજ્યપાલ અત્યારે હાલમાં આચાર્ય દેવવ્રત છે કોણ છે આચાર્ય દેવવ્રત છે વિદ્યાર્થી મિત્રો ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેઓ રાજ્યના બંધારણીય વડા છે રાજ્યપાલને આપણે શું કહીએ છીએ તો તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે ઉપર જોયું ને કારોબારી એ શું કરે છે કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે તો રાજ્યપાલ એ રાજ્યની કારોબારીના પણ વડા રાજ્યપાલની નિમણૂક કેવી રીતે થાય છે તો રાજ્યપાલની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂંક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કેટલા વર્ષ માટે થાય છે તો પાંચ વર્ષ માટે થાય છે રાજ્યનો બધો જ વહીવટ રાજ્યનો બધો જ વહીવટ કોના નામથી થાય છે તો રાજ્યપાલના નામથી થતો હોય છે અને પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે તો રાજ્યપાલની લાયકાતમાં પણ લખી શકાય કે ઉંમર કેટલી હોવી જોઈએ તો તે ભારતના નાગરિક હોવા જોઈએ ઉંમર પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયની હોવી જોઈએ બરાબર ફરીથી આપણે તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં રાજ્યપાલ ગવર્નરની માહિતી આપો આવા બે ગણનો બે ગુણનો પ્રશ્ન પણ પૂછી શકાય રાજ્યપાલ ગવર્નર બરાબર છે તો આપણા ગુજરાત રાજ્યમાં રાજ્યપાલ અત્યારે કોણ છે આપણા તો આચાર્ય દેવવ્રત એ રાજ્યપાલ છે ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે રાજ્યનો બધો જ વહીવટ રાજ્યપાલના નામથી ચાલે છે અને લાયકાતમાં રાજ્યપાલની ઉંમર રાજ્યપાલ બને ત્યારે પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયની હોવી જોઈએ અને તે ભારતના નાગરિક હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં તમારું પાઠ એ હું પૂરું કરું છું